વિપક્ષના જોડાણ અંગે વડાપ્રધાને આકરા પ્રહાર કર્યા છે। તેમણે કહ્યું કે માત્ર ઇન્ડિયા નામ રાખવાથી કંઈ નહીં થાય। ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે ઇન્ડિયા જોડાણની તુલના પણ કરી તો ઇન્ડિયન મુજાહિદીનના નામમાં પણ ઇન્ડિયા શબ્દ આવે છે તેવું પીએમએ જણાવ્યું। આવું દિશાવિહીન વિપક્ષ આજ સુધીમાં ક્યારે પણ નથી જોયું તેવા તેવો કટાક્ષ પ્રધાનમંત્રી મોદીએ વિપક્ષ પર કર્યો। વિપક્ષ વિખેરાયેલું અને હતાશ છે। ભાજપની સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાને આ મહત્વના નિવેદન છે તે આપ્યા છે। વિપક્ષ પર ટકોર કરી કે ઇન્ડિયા નામ રાખવાથી કંઈ જ નહીં થાય અને આ જે વિપક્ષ છે તે દિશાવિહીન છે, તેમનો કોઈ ધ્યેય જ નક્કી નથી, તેમણે કઈ દિશામાં જવું છે તે તેમનું કઈ જ વસ્તુ વિપક્ષની નક્કી નથી। આવું દિશાવિહીન વિપક્ષ મેં આજ સુધી નથી જોયું। વિપક્ષ વિખેરાયેલું છે, વિપક્ષ ડરેલું છે। ભાજપની સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન મોદીએ આ પ્રમાણે વિપક્ષ પર ટકોર કરી હતી। વિપક્ષના જોડાણ અંગે વડાપ્રધાને આકરા પ્રહાર કર્યા હતા। તો માત્ર ઇન્ડિયા નામ રાખવાથી કંઈ નહીં થાય તેવું પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું છે। ભાજપની સંસદીય દળની બેઠક છે તે મળી હતી। આગામી સમયમાં લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે અને ઘણા બધા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ આવી રહી છે, તેને લઈને આ બેઠકમાં ચર્ચા પણ કરવામાં આવી હોય કેવી રીતે લોકસભાની ચૂંટણી છે તે અંકે કરવી તેના વિશે પણ વાત થઈ। પરંતુ વિપક્ષ જે અત્યારે ભાજપને હરાવવાના તમામ પ્રયત્નો કરી રહ્યું છે, તમામે તમામ જે વિપક્ષી દળ છે અત્યારે એકજૂટ થયા છે અને તેમણે પોતાનું નવું નામ ઇન્ડિયા રાખ્યું છે। પરંતુ પ્રધાનમંત્રી મોદીએ તેમની પર કટાક્ષ કર્યો, તેમની પર ટકોર કરી કે માત્ર ઇન્ડિયા નામ રાખવાથી કશું જ નહીં થાય, તમારી દિશા નક્કી કરો, કારણ કે આવું દિશાવિહીન જે વિપક્ષ છે અત્યાર સુધી મેં ક્યારે પણ નથી જોયું તેવી ટકોર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું। દિશાવિહીન વિપક્ષ છે, આજ સુધી નથી જોયું અને આ પ્રકારની ટકોર કરી। વિપક્ષ અત્યારે વિખેરાયેલું છે, વિપક્ષ અત્યારે હતાશ છે, કારણ કે જે પ્રમાણે વિપક્ષ મથી રહ્યું છે, કઈ રીતે બીજેપીને પાછળ પાડવું, એનડીએને પાછળ પાડવું, તે માટે બધા જે વિપક્ષી દળો છે, ચાહે તે ટીએમસી હોય કે શિવસેના દળ હોય, બધા જ દળો છે તે એકઠા થયા છે, પોતે મિટિંગ કરી રહ્યા છે અને કઈ રીતે લોકસભાની ચૂંટણી છે તે અંકે કરવી તેના વિશે તેઓ મનોમંથન કરી રહ્યા છે। પરંતુ પ્રધાનમંત્રી મોદીએ તેમની પર આકરા પ્રહારો કર્યા છે। हमको गर्व है अपने प्रधानमंत्री आदरणीय मोदी जी पर, उन्होंने एक नई आशा जगाई है। 24 में भी हम ही आने वाले हैं। दुनिया भी यही जानती है, देश भी यही जानता है, विपक्ष भी ये समझता है, लेकिन बार बार विरोध करना, वो मान चुके हैं कि उन्हें सत्ता में नहीं आना। और उन्होंने एक बहुत बड़ी टिप्पणी की कि इंडियन नेशनल कांग्रेस एक अंग्रेज ने बनाया था, ईस्ट इंडिया कंपनी भी अंग्रेजों ने बनाया था। आजकल लोग इंडियन मुजाहिदीन भी नाम रखते हैं, इंडियन पीपल्स फ्रंट भी नाम रखते हैं, तो चेहरे पे चेहरे लिखाते हैं, सच्चाई कुछ और है। ये नाम रख लेने से आई डॉट एन डॉट डी डॉट ऐसे, तो इंडिया शब्द अपने नाम में जोड़ लेने से ये तो पता चलता है ना कि आपको यूपीए से क्यों नफरत हो गई, आपको अपने नाम कांग्रेस से क्यों नफरत हो गई। तो ये सारी चीजें हैं, चूंकि ये मणिपुर पे इनको बात करनी नहीं है, राजस्थान पे बात करनी नहीं है, छुपाना है,